આપણે બધા રવા મેદાની તથા ઘઉંના લોટની ફરસી પૂરી તો અવારનવાર બનાવતા જ હોઈએ છે પણ આજે આપણે ખૂબ જ ઓછા મસાલાનો ઉપયોગથી પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકાય તેવી ક્રિસ્પી અને ટેસ્ટી ચોખાના લોટની પાપડી પૂરી બનાવીશું જે ચા કોફી કે દૂધ સાથે નાસ્તામાં ખાવાની મજા પડે છે અને તેની બનાવવાની રીત પણ એકદમ યુનિક છે તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો રેસીપીની શરૂઆત કરીએ પાપડીપુરી બનાવવા માટે એક તપેલીમાં પોણો કપ અથવા તો એકસો પચાસ એમએલ પાણી લઈ તેને ધીમી આંચે ગરમ કરીશું પાણી સહેજ ઉકળવા લાગે એટલે મસાલામાં અડધી ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી તેલનું મોણ ઉમેરીશું પછી તેને ઢાંકીને બે મિનિટ માટે ઉકળવા દઈશું જેથી જીરોનો રંગ પાણીમાં સરસ બેસી જશે પાણી સરખું ઉકળવા લાગે એટલે તેમાં અડધો કપ ચાળેલો ચોખાનો લોટ ઉમેરીશું અને જેમ આપણે ખીચું બનાવતા હોઈએ છે તે જ રીતે ચોખાના લોટને પાણીની સાથે વેલણની મદદથી સરખી રીતે મિક્સ કરી લઈશું વેલણના બદલે તમે ચમચો અથવા તો લાકડાના તાવેથાનો પણ ઉપયોગ કરી શકો છો પણ ચોખાના લોટના બિલકુલ પણ ગાંઠા ન પડે અને જે પાણી છે તે બધું જ તેમાં સરખું શોષાઈ જાય તે રીતે મિક્સ કરવું જરૂરી છે બધું જ સરખું મિક્સ થાય એટલે ગેસ બંધ કરી તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે રહેવા દઈશું જેથી ચોખાનો લોટ થોડો બફાઈ જશે થોડી વાર બાદ ચોખાનો લોટ સીજાઈને થોડો નવશેકો ગરમ રહે ત્યારે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું લોટ જો રૂમ ટેમ્પરેચર પર ઠંડો થઈ જશે તો તે પ્રમાણમાં કઠણ થઈ જશે અને બાંધતા નહીં ફાવે તેમાં તીખાશ માટે અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને મોણ માટે એક ચમચી તેલ ઉમેરીશું એટલે આટલો લોટ બાંધવામાં આપણે ટોટલ બે ચમચી તેલનો ઉપયોગ કર્યો છે જો તમને કસૂરી મેથીની ફ્લેવર પસંદ હોય તો તે પણ ઉમેરી શકાય છે હવે હાથ વડે બધું જ સરખું મિક્સ કરી અને આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરીશું અને તેમાંથી આપણે નાની સાઈઝના લુવા બનાવીશું આ પૂરી પ્રમાણમાં પાતળી બને છે એટલે વધુ પડતા મોટા લુવા ન કરવા તેને હથેળી વડે પ્રેસ કરી અને એક બાઉલમાં કાઢી લઈશું લુવા સુકાઈ ના જાય તેના માટે તેને ઢાંકીને મૂકી રાખવા લુવાને ચોખાના લોટના અટામણમાં કોટ કરી આદરી પર મૂકી તેમાંથી પાતળી પૂરી વણી લઈશું ફક્ત ચોખાના લોટની પૂરી હોવાથી વણતી વખતે જો કિનારીથી ફાટે તો તેને હાથ વડે ભેગી કરીને બાંધતા જવું અને વણતા જવું આ પૂરીને વણ્યા પછી તેને તરત નથી તળવાની તેને એક પ્લેટમાં કાઢી પાંચથી દસ મિનિટ માટે સુકાવા દેવાની છે એટલે વારાફરતી બધા જ લુવામાંથી પૂરી વણાઈ જાય પછી તેને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરીશું આ રીતે અડધા કપ ચોખાના લોટમાંથી પંદરથી સત્તર નંગ જેટલી પાપડી પૂરી બનાવી શકાય છે પૂરી થોડી સુકાય એટલે તેને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી કઢાઈમાં સમાય તેટલી પૂરીને તળી લઈશું તળતી વખતે તેલ વરાળ નીકળે તેવું ગરમ થવા દેવું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી જો તેલ ઓછું ગરમ થયેલું હશે અથવા તો તમે ગેસની ફ્લેમ સ્લો રાખશો તો પૂરીમાં તેલ એબ્ઝોર્બ થવાના કારણે તે પ્રમાણમાં ઓઇલી બનશે નીચેની બાજુથી થોડી સોનેર રંગની થાય એટલે જરા વડે ફેરવતા જવું અને બંને બાજુથી ક્રિસ્પી થાય તે રીતે તળી લેવી એકવાર પૂરીને તળવામાં ત્રણથી ચાર મિનિટનો સમય લાગે છે જો તમે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે ફિકામાં સામગ્રી કરતા હોવ તો લોટ બાફતી વખતે તેમાં મીઠું ન પધરાવું અને ચીલી ફ્લેક્સના બદલે તમે મરીના તાંદલા અથવા તો મરી પાવડર કરી શકો છો પૂરીને ઘીમાં અથવા તો સીંગ તેલમાં તરી ઉપરથી તમે સિંધા લૂણ પધરાવી પ્રભુને ભોગ ધરી શકો છો આ રીતે પૂરી સરસ ક્રિસ્પી થાય એટલે તેને પ્લેટમાં કાઢી લઈશું અને વારાફરતી બધી જ પૂરીને તળી લઈશું બાળકો જો સ્કૂલે જતા હોય તો તેમને દરરોજ નાસ્તાના ડબ્બામાં અલગ અલગ નાસ્તા આપવા પડે છે તો તેમના માટે પણ તમે આ રીતે ચોખાની પાપડીપુરી બનાવી શકો છો પાપડીપુરી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય પછી તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરી પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી ઇઝી અને ક્વિક રેસિપીસ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો